तो 2014 માં ગુજરાત માંથી કોણ મંત્રી હતું તેની જો વાત કરવામાં આવે, અરુણ જેટલી, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, આ તમામ 2014 માં મંત્રીઓ હતા. આ તમામ એ નામ છે જે 2014 માં મંત્રીમંડળમાં જેમનું સ્થાન હતું. સાથે જ વાત કરીએ મોહન કુંડારિયા, જશવંતસિંહ ભાભોર, હરિભાઈ ચૌધરી, મનસુખ વસાવા પણ હતા. તો હવે 2019 માં કોણ હતું તેની પણ વાત કરીએ. ગુજરાતમાં કોણ હતું મંત્રીમંડળમાં 2019માં? તો એસ જયશંકર હતા, મનસુખ માંડવિયા હતા, પરસોત્તમ રૂપાલા પણ હતા, અમિત શાહ, દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ, મહેન્દ્ર મુંજપરા પણ હતા. તો અમે આપણે અત્યારે જે નામ બતાવ્યા 2014 અને 2019, આટલા નામ મંત્રીમંડળમાં હતા ગુજરાતમાંથી. તો આ વખતે 6 નામ સામે આવી રહ્યા છે જેમને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, જેમાંથી કેટલાકના પત્તા કટ કરવામાં આવ્યા છે. જે 2014માં હતા, 2019માં હતા, તે આ વખતે નથી દેખાયા. તો સંભવિત મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મળા સીતારમણ, એસ જયશંકર, ભૂપેન્દ્ર યાદવ, ગિરિરાજસિંહ, અન્નપૂર્ણા દેવી, સાથે જ અશ્વિની વૈષ્ણવ, રામમોહન નાયડુ, જીતેન્દ્રસિંહ, અનુપ્રિયા પટેલ, જીતેન પ્રસાદ, સી આર પાટીલ, આ સંભવિત નામો છે. હરદીપસિંહ પુરી, અર્જુન રામ મેઘવાલ, નિત્યાનંદ રાય, સંજય બંદી, પિયુષ ગોયલ, લલનસિંહ, જીતન રામ માંઝી, નીતિન ગડકરી, અમિત શાહ, રાજનાથસિંહ, સર્બાનંદ સોનોવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, પ્રહલાદ જોશી, મનસુખ માંડવિયા, ચિરાગ પાસવાન, આ તમામ એ સંભવિત નામો છે જેમને પ્રધાનમંત્રીના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે.